મિત્રો નમસ્કાર વંદે માતરમ જ્યારે જ્યારે પણ અમુક લોકો યોગાલયમાં રિપીટ થયા છે પ્રત્યેક વખતે એમને અમને કીધું છે કે સાહેબ માથામાં બહુ જુઓ થાય છે એના માટે કંઈક કરો માથે ખંજવાળ આવે છે ફોતરીઓ પડે છે શરીરમાં ક્યાંય ખંજવાળ રહ્યા કરે છે અને કોઈના કોઈ વિષાણુજન્ય અને બેક્ટેરિયાજન્ય બીમારીને લીધે ચામડીમાં ખંજવાળ આવ્યા કરે છે તો એનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવો હજી આજે જ સવારે અહીંયા શૂટિંગ શરૂ થતાં પહેલાં પણ એક વ્યક્તિ નીચે આવેલા અને એમને આ વિષયની રજૂઆત કરેલી મિત્રો સિમ્પલ ઉપાય છે લખી લો સો ગ્રામ જેટલું તમારે નારિયેલનું તેલ લેવાનું છે એક ગ્રામ કપૂર એક ગ્રામ ફટકડી બિલકુલ ઝીણું વસ્ત્રગાળ કરીને તેલમાં નાખી દો અને પછી એક આખું લીંબુ તેલમાં નીચોવી દો કોપરાના તેલમાં અને હલાવી નાખજો રોજ થોડા દિવસ માથામાં લગાવો તમે તો જુઓનો નિકાલ થઈ જશે અને જ્યાં જ્યાં ચામડી પર પ્રોબ્લેમ છે ત્યાં ત્યાં સવાર સાંજ લગાવો ખાસ કરીને રાત્રે સૂતી વખતે તો લગાવજો જ તેલ જે છે એ તમારે ફ્રીઝમાં મૂકી દેવાનું છે અથવા જરૂર પૂરતું બનાવવાનું છે કારણ કે આપણે ગરમ કર્યું નથી એટલે કદાચ એમાં કદાચ થોડી દુર્ગંધી જેવું તમને લાગી શકે પરંતુ લીંબુ છે અને સામે નારિયેલ છે એટલે વાંધો નહીં આવે પરંતુ એ તેલને તમારે ફ્રીઝમાં મૂકવું પડશે મિત્રો એટલો બધો સરળ અને આસાન ઉપાય છે કે આ ઉપાયથી નિશ્ચિત રૂપથી તમને ફાયદા થશે પરંતુ કુદરત પર ભરોસો મૂકજો કોઈ મનુષ્ય પર ભરોસો મૂકવાની જરૂર નથી કુદરત એની રીતે શ્રેષ્ઠ રીતે કામ કરશે જ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું અસ્તુ વંદે માતરમ